So, namaskar and welcome to Matrupati Business, the KD Live Show. So, आज शो है आज ना शो एटला माटे खास है अमारा माटे कारण के अमे 25 एपिसोड पूरा कर्या ए अमारो शो नु नाम हतुं द फर्स्ट फ्राइडे विथ केडी लाइव अने नवा नाम साथे नवी निशाळ में एडमिशन लीधुं है एटले आ शो नु नाम है अत्यारे द केडी लाइव शो। पहला अमे फक्त महीना ना पहला फ्राइडे करता था, अमे गमे त्यारे गमे त्यां करीशुं। तो तमारे क्यारे भी आवतो तो अमारुं इंस्टा पेज है kdlive.in, एना पर तमे वॉच राखता रहेजो, बधी इन्फॉर्मेशन त्यां तमने मळशे। ओके तो कितना लोगों को खबर जाता है गेस्ट जो कि पोस्टर जिन तो खबर पड़ी थी कोई नहीं खबर ना हो तो कितना लोगों नाम खबर जे मने ही खबर ये सेठ बोलो बोलो प्रीति दास। तो लेट्स वेलकम प्रीति दास के जे एक जबरदस्त स्टैंड अप कॉमेडियन स्टोरी टेलर एक्टर एंड मदर। तो आपका स्वागत करी सु प्रीति दास। नमस्कार मैम। आई नेसु के माइक ले लो। थैंक यू। Thank you very much, ma'am. Das Joyne left ma besadiyo kesu. That was a political try. Sauthi pehlo mana actually mana bahu j instruction hati ke pehlo question tame aaj puchyo. Ha. Ke ghana na mind ma jathi poster joy tyathi puche ke Das Khammar sathe tamar ke leva deva kari. Evo hoy to pachi navratri ma discount mangjo karan ke darji chhe aa. Naila ka naila. ના દાસ ખમણ જોડે કઈ લેવા દેવાનું નથી। હું આધી બંગાળી અને આધી સાઉથ ઇન્ડિયન છું અને ગુજરાતમાં એટલે અમદાવાદમાં જ મોટી થઈ છું અને 15 વર્ષ અહીં ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું છે તો એટલે અમદાવાદી છોકરી કહેલાવું અને સ્ટેન્ડ અપ કોમેડી ને મને લગભગ 13 વર્ષ થઈ ગયા કેડીભાઈ। વાવ અરે મારું માઈક જ આમાં અવાજ આવે છે પણ નહીં તમારે એવું તો આપણે ચેન્જ કરી શકીએ। ના ના નહીં 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 ચીલ આવશે અવાજ। હા હા કે તમારો અવાજ સાંભળવા જ એ લોકો આયા। ઓ વાવ થેન્ક યુ મને તો રોજ સાંભળે જાય તો વેન યુ સ્ટાર્ટેડ તમે કીધું કે 13 યર્સ પહેલા તમે એક્ચ્યુઅલી સ્ટાર્ટ કર્યું છે હાઉ યુ સ્ટાર્ટેડ કે તમને એમ કોઈ ટ્રેનિંગ કે પછી એમને તમને લાગ્યું કે ના ભાઈ ધીસ ઇઝ થિંગ્સ આઈ કેન ડુ ઇટ। ના એવું કંઈ નહોતું। હું થિયેટર ઘણા વર્ષોથી એટલે અહીં ઝેવિયર્સ કોલેજમાં ભણી છું અને પછી હું મનીપાલમાં ભણીને માઇકામાં તો ઘણા વર્ષોથી થિયેટર કરું છું પણ અહીંયા હું માય એફએમમાં કેડીભાઈ મનન દેસાઈ જોડે અમે બધા રેડિયોમાં એક સાથે હતા રેડિયો મિર્ચીમાં મેં 2 વર્ષ પુરાની જીન્સ હોસ્ટ કર્યું અને બાળક છે એટલે વધારે નહીં કહી શકું પણ 2 વર્ષ મેં રીસર જપાની તેલ વેચ્યું છે રાતે પુરાની જીન્સમાં અને બહુ અઘરું હતું જે તમે તમારી સુલુ જોવો છો ને એવું જ કર્યું છે કેડીભાઈ મેં અને બહુ અઘરું હતું કારણ કે મારે એવું કહેવાનું કે જપાની તેલ લે લીજે ઓર સુનિયે રેખા કા ગાના ઇન આંખો કી મસ્તી અને મને જ કેવું બહુ ચીપ લાગે પણ હવે ઈએમઆઈ માટે પૈસા ત્યાંથી જ આવતા હતા તો કર્યું ત્યાં અને મનન મળ્યો વી આર ફ્રેન્ડ્સ અને પછી માય એફએમમાં જ્યારે મનન જોડાયો ત્યારે હું પ્રોડ્યુસર હતી એને સ્ટેન્ડ અપ કોમેડી શરૂ કર્યું તો મેં ઝઘડો કર્યો એની જોડે કે તારા શોમાં બધા છોકરાઓ જ કેમ છે તો મનને મને કીધું કે તું ટ્રાય કરશે વાહ તો બસ પહેલું શું મારું બરોડામાં હતું જે મેં હોસ્ટ કર્યું અને મને મજા એટલે આવી કારણ કે લોકોએ મને કીધું કે સ્ટેન્ડ અપ કરતા તો હોસ્ટ અમને ગમી ગયા બસ તો ત્યારથી મેં જે શરૂ કર્યું આઈ થિંક આઈ હેવન્ટ ગોન બેક બટ સી ઇઝ ધ ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટ લેડી સ્ટેન્ડ અપ કોમેડિયન। હા તો એક બહુ પ્રાઉડ મોમેન્ટ એટલે અત્યારે લોકો ઘણા અત્યારે તો જેવા જાય કે લોકો ઘેર ઘેર સ્ટેન્ડ અપ કોમેડિયન થઈ ગયા જેવું કહે છે કે ભાઈ હું બી કરું છું ટાઈમ એવો હતો કે જ્યારે ડેરિંગ વાળી કે છે ડેરિંગ મારા મોઢાની સામે કે પણ પાછળ જઈને કે હાય કેવી અશ્લીલ છે આ કારણ કે હું બહુ બોલ્ડ અને ઓનેસ્ટ છું
અને અમારા દેશમાં પ્રોબ્લેમ એ જ છે કે અમે જ્યારે કહીએ ક્લીન કોન્ટેન્ટ, ક્લીન આમના માટે જુદું, એમના માટે જુદું, મારા માટે જુદું, જ્યારે જેન્ટ્સ કે મેલ કોમેડિયન હજી પોતાની ગર્લફ્રેન્ડ કે બૈરીઓ પર જોક કરે એ મને બહુ ડર્ટી અને સેક્સિસ્ટ લાગે છે, એ મને નથી ગમતું. તો એટલે એઝ અ વુમન જ્યારે હું મારા શરીર વિશે વાત કરું, હું હેલ્થ પર્સ્પેક્ટિવથી વાત કરું છું, તો અને મારા માટે કન્ટેન્ટ વોઝ નેવર અ પ્રોબ્લેમ, કારણ કે હું ક્રાઇમ રિપોર્ટર હતી. તો જેટલું મેં પોલિટિકલ ઓફિસમાં જોયું છે, જેટલું પોલીસ સ્ટેશનમાં જોયું છે, એ બધી વાર્તાઓ જ્યારે હું કોમેડીમાં કરતી ડાર્ક હ્યુમરમાં, મને પહેલાં બહુ તકલીફ થતી હતી, કારણ કે લોકોને હતું કે હાય હાય. અને કેડીભાઈ, હું જાણી ગયો ને સાડી પહેરીને જ હતી, તો પહેલાં લોકોને લાગે કે ઓ સંસ્કારી ગુજરાતી વહુ આવી. પછી જયારે બોલવા લાગ્યું ને લાગે આ બેન શું બોલી ગયા બધું, અને મને બહુ મજા આવતી. અને પેલા લોકોને લાગે કે સાડી પહેરીને આવે તો સાસુમાં વિશે જોક્સ કરે. 13 વર્ષ સાહેબ, એક કે જોક નથી માર્યું ઓન માય મધર ઇન લો, બીકોઝ આઈ રિસ્પેક્ટ ધેટ રિલેશનશિપ. હસબન્ડ પર છે પણ મધર ઇન લો પર નથી. મારા ઘરે મેં હમણાં કીધું કે મારા ઘરે ગેસ્ટ આવે, મારા સસરા જ આવ્યા હતા, મને કહેતા હતા કે આવવાની ઈચ્છા ખરી, પણ તું ભાઈ મારા પર જોક મારીશ તો ભાઈ મને બેસાશે નહીં. મેં કહ્યું નાના એવું કઈ નથી, તારી જે વાઇફ છે સ્ટેજ પર કેટલું આવું આવું બોલે છે, તો તને ગભરામણ નથી થતી? એમાં એનું એક જ આન્સર હોય છે, એ કહે છે કે તું ઘરે આવીને સાંભળ શું કે છે, હજુ અઘરું છે આરું ઘરે તો એવું. તો એઝ અ એક્ટર તમે કઈ રીતના તમારી જર્ની સ્ટાર્ટ કરી હતી, ને તમારા ડ્રામા જે થિયેટર આર્ટિસ્ટ તરીકે તમે વર્ક કરી રહ્યા છો, તમે મૂવીઝમાં બધા ટ્રાય કર્યા છે? ના ના, હું તમને કહું, મને પહેલાથી ઇન્ટરેસ્ટ હતી, પણ કેડીભાઈ આમાં કંઈ કોમેડી નથી અને હું ઇમોશનલ બી નથી કરવા ઈચ્છતી કોઈને. પણ જનરલી એવું હોય, અને અપોલોજીઝ ટુ ઓલ ધ મેન, પણ વિમેનને એવું હોય કે લગ્ન કરીને એકવાર બાળક કરી લો તો પછી દેટ ઇઝ ધી એન્ડ ઓફ ઇટ. ઇનફેક્ટ આ વખતે જ્યારે સૌથી પહેલાં સાઉથ એશિયન એક્ટરને ઓસ્કર મળ્યું, યુ નો ધ જેપનીઝ લેડી, એને કીધું કે એજ ઇઝ નેવર અ નંબર. એન્ડ કેડી સર એક્ટિંગ પહેલાંથી કરતી, પણ આઈ હેડ ટુ ચૂઝ એક્ટિંગમાં અને કોમેડીમાં. પૈસા નથી, આપણને ખબર છે, લોકો માંડવાલી કરે ભાજીની જેમ આપણી જોડે, કે આટલું જ આપીશું અને એ જ લોકો સારા 2 લાખ રૂપિયા પછી ખાય અને ઘાઘરો પહેરે, તો બહુ ગુસ્સો આવે મને. જ્યારે મેં લગ્નમાં પરફોર્મ કર્યું છે, એટલે બહુ કર્યું, મેં મુંડનમાં બી પરફોર્મ કર્યું છે અને મેં બેસનામાં બી કર્યું છે કેડીભાઈ, બહુ મજા પડી ગઈ. બટ આઈ ડોન્ટ મીન ટુ ડાયગ્રેસ, પણ આટલું બધું આઈ થિંક આઈ હેવ અ સન, એ મોટો થઈ ગયો તો હવે આમ કહેવાય ને જિમ્મેદારી થોડી પતી ગઈ, તો હું આખું ટાઈમ યુઝ કરું છું મારું પેશન ફોલો કરવા. હું ભણાવું છું પણ થિયેટરમાં બહુ જ કામ કરું છું, અને ખાસ કરીને જે નવી પેઢી છે એમના નાટકોમાં પ્રોડ્યુસર રીતે, મેન્ટોર રીતે જેટલું બની શકે છે હું કામ કરું છું. ઇનફેક્ટ 16 જૂને એક બહુ બ્યુટિફુલ પ્લે છે, વો લડકીઓ વાળા નાટક, ભયંકર બોલ્ડ છે, 23-year-old છોકરીએ લખ્યું છે, અને એનું 7મું શો છે, લગાતાર હાઉસફુલ જઈ રહ્યું છે. બહેનો આવે છે 5-5 વાર કેડીભાઈ જોવા, અને સાથે સાસુમાં નણંદ બધાને લઈને આવે છે, તો ઇટ્સ 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 ઇન્ટરેસ્ટિંગ. બંગાળી છું ને, તો બંગાળીઓમાં આવું જોઈએ, અમે સરસ્વતી ને પૂજીએ, લક્ષ્મી પછી પાછળ આવે એવું માનીએ અમે, આજકાલ એવું નથી. અને અમુક વાર મને લાગે છે કે કાશ મેં અપને પાપા કી સુની નહીં હોતી, ક્યોંકિ એક એસ કે બાદ લગતા હૈ કે યાર થોડા તો પૈસા કમા લેના ચાહિએ થા. મેને ભી ગુજરાતી સે શાદી કી, ઓર સબ લોગ મેરા મજાક ઉડાતે કે તે એવા ગુજરાતી જોડે લગન કર્યા જે સરસ્વતી ને જ પૂજે છે, એ ભી એકેડેમિશિયન છે. મેં કહું ધંધો વાળો ક્યાં ગયો, બટ એકેડેમિક્સ લિટરલી કે ને અમારા લોહીમાં હોય, અને અમે ભણીએ, હજી બી અમે એ જ કહીએ કે એ ઘર અધૂરું છે જેમાં ચોપડીઓ નથી, બાળકો નથી ભણતા, અને આજની પેઢીમાં બહુ પ્રોબ્લેમ હોય છે, કારણ કે તમે ખાલી આમ 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 કરો છો. મારા બચ્ચાના 5મા બર્થડે પર લાઈક અ ગુડ બંગાળી મેં બધાને રિટર્ન ગિફ્ટો આપ્યા, અને કેડીભાઈ હું છૂટું નથી કહેતી, એક બાળક આવીને ચોપડી લઈને મને પૂછાય એનું પાસવર્ડ શું, મેં કહું ઘેલ્યા પાસવર્ડ નહીં ચોપડી છે, જોડે કામ
સતત કરતા રહેવાનું એ મેં શીખ્યું છે. એ સ્ટેન્ડ અપ હોય, એ કન્ટેન્ટ હોય, એટલે જ મને લોકો કહે છે કે હજી રેલેવન્ટ છું, કારણ કે મને ખબર છે શું સાંભળે છે, શું જુએ છે. અને એક જ પછી કેવી ભાઈ એવું થાય ને આપણને કે ના, હું તમે ઇન્સ્ટાગ્રામ પર જોક્સ વિશે કરી રહ્યા હતા ને જોક્સ, કે ના આપણે ના જવાનું, આ તો બચ્ચાનું છે. હું કહું છું જાઓ, પોતપોતાના અકાઉન્ટ ખોલો તમે વડીલ લોકો, અને ત્યાં જઈને એમની એરિયામાં જઈને તમે તમારું જે તમારી વાતો છે, વિચારો છે, રાખો. પણ એવું નહીં કે ના ના, ટેકનોલોજી મારાથી ન થાય, નહીં ઘૂસી જવાનું કેડી ભાઈ માં. હા, એટલે હા, કરવું જ જોઈએ. એજ કોઈ ભી હોય, પપ્પા ઊંઘી ગયા પછી એમનો મોબાઈલ. હા, ચોક્કસ ચોક્કસ. એ જ હોય. પણ આજકાલ એવું થઈ ગયું છે ને રિલેશનશિપમાં કે સોરી બટ વી કેન ટચ ઈચ અધર, બટ વી કાન્ટ ટચ ઈચ અધર મોબાઈલ ફોન. આવું એક અનરૂલ થઈ ગયું છે ને, કે હસબન્ડ નું કેવા ગભરાય કે હાય ફોન લઈ લીધું વાઈફે, તો હવે બીજું કઈ જોઈ લેશે, હવે જે બી હોય. દેટ હેઝ બીકમ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સોશિયલ બેરિયર. હું સર બહુ હસે છે એટલે આમ દિલ દુખી ગયું તમારું, કઈ પર્સનલ લાગ્યું ને. બરોબર, પણ આમ કે ફેસ રેકગ્નિશન કરતો હશે ને. એટલે એ તો કદાચ એ બી ચેક કરતા હોય કે આજે ઝોમેટો માંથી શું શું મંગાવ્યું, એ બી હોય તો એ પ્રમાણે ઘરે જમવાનું બનાવ. જો મંગાવ્યું હોય તો રહેવા દો. બરાબર. પણ તમે જે ટીચિંગ કરો છો, લાઈક ના ના, એમાં બહુ વાર લાગે કોમેડી, કારણ કે અમને કોમેડી એ જ લાગે કે તમે કીધું ના, વોટ્સએપ ના ગ્રુપો હોય એમાં એક અઘરા કાકા હોય જે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ને ગુડ નાઇટ જેવા મેસેજ કરીને મેથી કરે મગજનું, અને પછી એ આમ ગંદા ગંદા જોક્સ એ મોકલે. હા, અને પછી એ જ કાકાનું બીજું એક ગ્રુપ હોય, નોટી કાકા ગ્રુપ. આ કાકા બહુ વાંકા હોય. હા, સાચે કહું તમને, બહુ જબરા હોય. હા, અને એનો કાકીઓ હજી ભજન મંડળી રાખે, પણ આ કાકા થોડા વિકૃત કહેવાય ને. હા, એવા. તો કોમેડી એક એવી વસ્તુ છે જે કમ્યુનિકેશનમાં પહેલાથી રહી છે. અમે જો હું હિસ્ટ્રીનું ક્લાસ નથી લેતી, પણ કારણ કે એમફિલ અને પીએચડી કર્યું છે, તો કમ્યુનિકેશન જે એરિસ્ટોટલના ટાઈમથી આપણે કહીએ એ પરસુએસિવ કમ્યુનિકેશન, કે મેરે કો આપકો પટાના હૈ કે યે ટેબલ નહીં હૈ, યે કુર્સી હૈ, અભી મેરા આર્ગ્યુમેન્ટ ઇતના સોલિડ હોના ચાહિયે. પણ એમાં હ્યુમર કેવી રીતે વાપર્યું એ હિસ્ટોરિકલી, અને કોમેડી અમારા હિસ્ટ્રીનું એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતું. તેનાલીરામમાં અકબર, બિરબલ, બિરબલ શું કરતા, અકબર જેવા બાદશાહની વિશે પણ મજાક ઉડાવીને કહેતા. ખીચડી કા એક્ઝામ્પલ લે લો, કોઈ બી કહાની લે લો, હ્યુમર ઇઝ નો ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ જરૂરી હોય છે. અને એને એને પરફોર્મન્સ પહેલા તમને હિસ્ટ્રી જાણવાનું બહુ જરૂરી હોય છે. ઓકે. ઓર વો ઇંગ્લિશમાં એક કહાની હે ના, એમ્પરર વિથ નો ક્લોથ્સ, જો બચ્ચા હી હૈ જો રાજા કો બોલતા હૈ કે આપને કપડે નહીં પહેને ઓર હસતા હૈ. હ્યુમરમાં જેટલી સચ્ચાઈ છે, અને કેડી ભાઈ તમે સ્ટેન્ડ અપ કોમેડિયન છો, તમને વધારે ખબર, કારણ કે એ એ બીજા કશાક એમાં નથી. અને નવરસ જે આપણે શીખવાડીએ થિયેટરમાં, એમાંથી સૌથી અઘરું હાસ્યરસ છે, કારણ કે હાસ્યરસ તમે બહુ વાર ખેંચી ના શકો. અભી યહાં ઘંટો તક મેં આપકો દુઃખ વાલી શાયરી સુનાઉંગી તો સર આપકો આપકી એક્સ ગર્લફ્રેન્ડે યાદ આ જાયગી. આ જો આપને દેખા શાયરીઓમાં લોકો આમ કલાકો સુધી આમ ખોવાય રે, ડાન્સ મારે, બટ હ્યુમર ઇઝ વેરી શાર્પ એન્ડ સૌથી અઘરી વસ્તુ છે. તો એઝ અ પરફોર્મર કદાચ કે કોઈને એક રોલ મળ્યો હોય કે એને એને બે સિલેક્શન કરવાના, કોમિક રોલ કરવો છે કે સિરિયસ રોલ કરવો છે, તો ટફ કયો? આઈ હું એટલે બાયસ છે, પણ મારા હિસાબથી હ્યુમર બહુ ટફ છે, બહુ ટફ છે. કારણ કે તમે તો નક્કી કરીને આવો, પણ પછી જ્યારે તમે આવો, કેડી ભાઈ તમને ખબર હતી કે આવા લોકો આવશે, તમે ઓડિયન્સ જોઈને ગિયર બદલો છો ને તરત, જે બહુ અઘરું છે. હવે તમે, આઈ ડોન્ટ નો ઇફ યુ આર મેરિડ, હું લાઈન નથી મારતી, આમ ગભરાઈ ગયા. હા 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 હા, બેન કઈ કહેશે, પણ હવે ઘરે ઝઘડો બગડો કરીને આવ્યા હોય, અને ધેન યુ આર સીઈંગ એન ઓડિયન્સ એન્ડ યુ આર ચેન્જિંગ ગિયર્સ, ઇટ ઇઝ નોટ ઇઝી, ઇટ ઇઝ નોટ ઇઝી એટ ઓલ.
યુ નો અને સ્ટેન્ડ અપ એક્ચ્યુઅલી એ જ હોય છે કે બહુ લાઈવ હોય, તમારો સેટ તૈયાર કરીને આવ્યા છે પણ કદાચ એવું બને કે ઓડિયન્સ ટોટલ ડિફરન્ટ છે, ચાલતો જ નથી, તો યુ હેવ ટુ ચેન્જ ધ સેટ એન્ડ હોસ્પિટલ ગઈ હતી એક અઘરું અસોલ્ટ રેપ કેસ ફોલોઅપ કરવા, તો ત્યાંના એચઓડીએ મને કીધું કે આવી જાને, અપોઇન્ટમેન્ટ આપ્યું. તો પછી જયારે બેસી એમને મને જોયું કે તું પ્રીતિદાસ, મેં કહું હા, મારે નહીં આપું તને ઇન્ટરવ્યુ. મેં કહું શું થયું, બીકોઝ આઈ વોઝ અ જર્નલિસ્ટ, પોતાની યાદ નહીં. મેં કહું આ શું કર્યું, મેં બીજું કહ્યું, યુ નો. એન્ડ ધેન હી સેડ કે તમે ત્રણ જણ અમારા પ્રાઇવેટ મેરેજ શોમાં આવ્યા હતા, કેવું ખરાબ પરફોર્મ કરીને ગયા હતા ને, એટલે હું તને ઇન્ટરવ્યુ નહીં આપીશ. મેં કહું યાર આવું ના ચાલે. તો આઈ મીન ઓલ આઈમ સેઇંગ ઇઝ ધેટ હ્યુમર ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ, ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડુ. ઓબ્વિયસલી મેડમ, જસ્ટ એક આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન, જે કે આ દુનિયા સપોઝ ખતમ થઈ જાય ને તમે આમ ખબર પડે કે તમે એકલા જ બચ્યા છો, તો તમે શું કરો? યુ આર ઓન વન. હજી લખું છું તો કઈ તો કરીને લખીશ, કારણ કે આઈ બિલીવ કે આપણે લખતા રહેવાનું અને વાર્તા કહેતા રહેવાનું. એ હવે રાજા રાણી ની વાર્તા નહીં, હવે તમે મેરિડ છો સર આમની જોડે જ ને, નાનાવા પૂછી લેવાનું. આજકાલની નવી પીઢીને મને બહુ બીક લાગે કે હસબન્ડ વાઈફ કહું કે પાર્ટનર કહું, કારણ કે પછી તમને ઘૂરી જોઈએ, ધેટ્સ માય પાર્ટનર. અને મને તો એટલે જેમ કે આઈ નો મેરિડ કપલમાં બી એવું હોય ને કે એકબીજાની પર્સનલ વાર્તા કદાચ જાણતા નથી, યુ નો, કે એઝ અ કપલ લોકો તમને ઓળખે પણ સર એમના હસબન્ડ સિવાય બીજી કઈ આઈડેન્ટિટી છે. તો એટલે લખવાનું અને આઈ થિંક પોતાની વાર્તા કહેતા રહેવાનું એ બહુ જરૂરી છે. એકલી હોતું આઈ વિલ જસ્ટ રાઇટ, આઈ લવ રાઇટિંગ, હું બહુ લખું છું. તો હેવ યુ પરફોર્મ ઇન ઓપન માઇક? હા બહુ, અરે બાપ રે, બહુ કર્યું છે, બહુ કર્યું છે, બહુ કર્યું છે. હા ઓકે. હા, એન્ડ તમારો કોઈ સોલો કે એવો કોઈ પ્લાન? હા, ઇનફેક્ટ સોલો હું આ વિન્ટરમાં કરીશ, કારણ કે લાસ્ટ ડિસેમ્બર ગુજરાતીમાં મને આ શબ્દ બહુ ગમે છે, મને ગુજરાતી અમુક ફ્રેઝિસ બહુ ગમે છે. ઓફ થઈ ગયા, જેમ કે સ્વિચ હોય માણસ આવું, એટલે હું એમ તો ગુજરાતી નથી પણ મને એમ ધ્રાસકો લાગે જ્યારે કહે કે આ ઓફ થઈ ગયા, એટલે મારામાં ઓફ એટલે લિટરલી સ્વિચિંગ ઓન એન્ડ ઓફ. એવી રીતે મારી સર્જરી થઈ છે કેડીમાં બહુ મોટી, અને મને જ્યારે સૌથી પહેલો ગાયનેકોલોજીસ્ટ પાસે ગઈ, બોલ કોથળી કરાવવા આવ્યા છો, મેં કહું અલે હું કોથળી એટલે આપણા માટે પોલીથીન બે હોય અલ્યા, મેં કહું સોરી હા. પછી મને હતું કે કોઈ એન્વાયરમેન્ટ કોન્શિયસ વ્યક્તિ હશે, મારા હાથમાં પોલીથીન હશે તો મેં બહાર મૂક્યું. મને કે ના ના યુટ્રસ, મેં કહું આવું કહેવો ને યાર. તો આ આખી જે મારી ઘટના થઈ છે એને લઈને હું એક સ્પેશિયલ લખી રહી છું, અને એ થોડું આઈ સ્ટીલ ફીલ ઇઝ વેરી ઓપન કેડી બાય, વેરી બોલ્ડ બટ વિથ અ વેરી સ્ટ્રોંગ મેસેજ, કે એઝ વિમેન અમે હેને બહુ હેલ્થને ઇગ્નોર કરીએ છીએ. ઘરે હસબન્ડને કે પપ્પાને, મમ્મી બી નથી કહેતી, પપ્પાને તાવ આવે તો આખું ઘર દડે, અને અહીં બહેનને તાવ આવે તો પાટો લઈને દવા લઈને ખાવાનું બનાવતી હોય, એન્ડ ધેટ્સ ક્રિએટિંગ અ લોટ ઓફ વેરી સિરિયસ પ્રોબ્લેમ્સ જે આપણે. એન્ડ આઈ વિલ સે દેટ ઓલ્સો બીકોઝ આઈ લોસ્ટ માય મધર 2 યર્સ અગો, અને મને બહુ ગિલ્ટ થઈ રહ્યું છે કે શિટ મારાથી કંઈ રહી ગયું ચેક કરાવવાનું, કે એક કદાચ સડન ડેથ હતું, પણ યુ નો વોટ આઈ મીન. સો એટલે સ્પેશિયલ છે, પણ આઈ બી વેરી ઓનેસ્ટ, કેડીભાઈ બહુ બોલ્ડ છે, બહુ ઓનેસ્ટ છે, હેલ્થ સિસ્ટમ પર કોમેન્ટ્રી છે. કારણ કે મેં જે કીધું ને કે 12 વર્ષ મેં ક્રાઇમ અને હેલ્થ રિપોર્ટિંગ સાથે કર્યું છે, તો એ બધું એ બધાનું મિશ્રણ છે આ. ડ્યુરિંગ ધ ક્રાઇમ તમે જે જર્નાલિઝમમાં, મતલબ કોઈ એવો ઇન્સિડન્ટ કે જ્યારે આ બી કવર કરવાનું આપણે, એવું કંઈક હોય ફની ઇન્સિડન્ટ? પોલિટિકલ નથી કરતી આપણે, ના કરાયા દેશમાં આજકાલ. તો મારે થોડું ધ્રાસકો લાગ્યું જયારે મને મારા એડિટરે કીધું કે સવારે 4 વાગે આ કવર કરવા જશે. મેં કહું ઓકે,
મેં જોયું નહીં, હું એક્સાઇટેડ હતી કે ચાર વાગે. આમ અમદાવાદની વાત છે, કારણ કે હું ચેન્નઈમાં બી 5 વર્ષ હતી. હું આ જૈન સમાજના એમાં ગઈ કેડીભાઈ, મેં ફૂલ્લી નેકેડ સાધુઓને જોઈને હું ગભરાઈ ગઈ જે હોય ને. તો ત્યારે મને ખબર નહીં પડી કે એઝ અ ગર્લ, એઝ અ વુમન, તમને બીજી બીક લાગે કે આ હું ક્યાં આવી ગઈ. દે વર ઓલ નેકેડ, દિગંબર ઓર પિતાંબર હોતા ને, કોઈ જૈન હૈ ઘર? હા સર. તો ફિર મેને બોલા મેરે એડિટર કો કે ભાઈ થોડું વિચારી મોકલો ને યાર, અહીંયા ધ્યાન આપણું રાઇટિંગ પર નથી જતું, જ્યાં નહીં જવું જોઈએ ત્યાં જ જાય છે. કારણ કે યંગ હવે અઘરું હતું. હા સાચે કેડી ભાઈ, હું તો તમને બહુ શોર્ટમાં કહું છું, બટ આઈ વોઝ અ લિટલ સ્કેન્ડલાઇઝ કે ભાઈ યાર ફિર ક્યાં ઇન્ટરવ્યુ. પણ મેને કહા કે યાર થોડા થોડા તૈયારી કરકે જાતી ના, મેન્ટલી તો ઝટકા નહીં લગતા, તો વો એક ચીજ હે. અને પછી આખું આ એક્ટરનું મને એકવાર એ લોકોએ મને ત્યાં મોકલ્યું એક્ટરનું ઇન્ટરવ્યુ લેવા, મેં પહેચાની નહીં પાયો ઉસકો. મેં તો ક્રાઇમ રિપોર્ટર હું, આપ મેરે કો બોલો કોન્સ્ટેબલ કોણ, ઇન્સ્પેક્ટર કોણ, ડીસીપી કોણ, મેં બતા દૂંગી. હા ભાઈ એક્ટર કોણ? ને પછી હું આમ વેઇટ કરું ને નીકળી ગયો. મેં કહું આ હતા, તો આવું બધું મારી સાથે હા થયું છે. ડ્યુરિંગ થિયેટર કઈ એક્સપિરિયન્સ તમે જ્યારે થિયેટર ડ્રામા કે એવું કરતા હો? ના એવું તો નહીં, પણ આઈ ટેલ યુ વન થિંગ, તમે બધા ગુજરાતીઓ છો, અહીંયા ડાકલા સાંભળ્યું છે જે હા તો બંદિશ પ્રોજેક્ટ કરે છે, તો હું એમના 4 વિડીયોમાં છું. એન્ડ આઈ એમ વેરી હેપી કે ઓલ ધ 4 વિડીયોઝ દેટ આઈ મીન હેવ વન ધ દાદા સાહેબ ફાલ્કે અવોર્ડ. આ વખતનું બી જે છે નોમિનેટ થયું છે ડાકલા સાહેબ. પણ ડાકલા 6 જે કર્યું ને, નહીં ડાકલા 5, એમાં હું મહા કાળી બની છું. હા તો એ લોકો બહુ ઇઝી છે, આ લોકો શું કરે આ ડાકલાવાળા, મને લે બોલે તું કાળી છે, પછી મારા પર હજી ડાર્ક મેકઅપ નાખે. તો અને તમને કહો મને ઇન્ટરેસ્ટિંગ કેમ લાગ્યું, કારણ કે ત્યારે વિડીયો વોઝ અ ગ્રેટ હિટ કેડી ભાઈ, પણ એના પછી હું નામ નહીં લઈ શકું, પણ એક એમએલએનું ફોન આવ્યું મને, અને મને ફોન કરીને કે બેન તું એક કામ કર મારા માટે. પહેલા તો મને ફોન કરીને કે હું તને પર આવર પૈસા આપીશ. તો હું ગભરાઈ ગઈ, મેં કહું આ હાય. પછી મને કહે કે દાખલામાં જેમ હતા ને તમે, એ જ ગેટઅપ પહેરીને મારી જોડે આમ આવજો જીપમાં, અને હું બધાને કહીશ મેલડીમાં મારી સામે છે, તમે વોટ આપો મને. તો હું સાચું બહુ કીધી ભાઈ, દેટ વોઝ વન વેરી રિયલ એક્સપિરિયન્સ. જ્યાં મને કીધું કે મતલબ ભગવાન દિખતા હૈ અપને દેશ મેં, ઓર યે એક એક્ઝામ મેને કિયા નહીં, પર યે થા કે તમે ઉભા રહો ને વોટ મળશે મને. તો દેટ વોઝ વન ક્રેઝી થિયેટર એક્સપિરિયન્સ ઓફ માઇન. યસ મેમ, તો થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ સોલ્યુશન. પણ મારે બીજો ક્વેશ્ચન બી છે આઉટ ઓફ ધ બોક્સ. તમે કદાચ આઈપીએલ જુઓ છો? ક્યાંય બી એક બી મેચ જોઈ હોય? કઈ બી ના, કારણ કે હું આઈપીએલ અને આઈપીએલ માં બહુ કન્ફ્યુઝ છું, એટલે મારું નોલેજ એટલું છે. એટલે મારે ખાલી એટલું જ હતું કે એમાં જ એક એડ આવે છે વચ્ચે, હવે તેર કો પતા હે સેકન્ડ પ્રાઇઝ 1 કરોડ. હું કંટાળી ગયો એડ જોઈ જોઈ, ખરેખર અમને સખત. મેં કહું ફર્સ્ટ પ્રાઇઝ કહ્યું કે 1 કરોડ 1 રૂપિયો હશે ને, હવે સેકન્ડ પર પ્રમોટ કરી. હા આ કયા પ્રોડક્ટનું એડ છે? મને બી નહીં, પણ ડ્રીમ ઇલેવન જેવી જ કોઈ કંપની છે. કઈ છે?
ડ્રીમ 11 નથી, ડ્રીમ 11 ઓની ગાર્ડ છે. એટલે જેટલી વખત ડ્રીમ 11 બોલ્યો ત્યાં આગળ કે પીપીપી મૂકી દેજો કદાચ, કારણ કે હા એન્ડોર્સમેન્ટ થઈ જશે. હા બરાબર. હા તો મેડમ તમે હાઉ યુ આર એક્સપર્ટ ઇન ઓન ધ સ્પોટ, મતલબ એટલે એટલા માટે પૂછું છું કે ઘણા વખત અમુક આર્ટિસ્ટ અટકી જાય. હા કારણ કે ધે ડોન્ટ નો કે ઇમ્પ્રોવાઇઝ કઈ રીતના. હા હા તો હાઉ ટુ લર્ન ધીસ અને કઈ રીતના એક્સપર્ટાઇઝ કરાય આના ઉપર, એન્ડ હાઉ ઇટ ઇઝ હેલ્પિંગ? ઇમ્પ્રોવાઇઝિંગ ખાલી ઓબ્ઝર્વેશનથી થાય છે, અને આઈ થિંક એક્સપર્ટીઝ કરતાં આપણે એક વસ્તુ જે આજકાલ ભૂલી ગયા છે એ છે વિનમ્રતા. ન થાય તો આપણે પોતા હસીને જતા રહેવાનું, બીકોઝ ઇટ ડઝન્ટ મેટર, ના થાય તો ના થાય, પણ જેટલું તમે ઓબ્ઝર્વ કરો. અને કેડી સર ઓબ્ઝર્વેશન આજકાલ કોઈ કરતું જ નથી, બધા પોતપોતાના ફોનમાં જ હોય છે. હું એ પીઢીથી છું જ્યાં અમે કલાકો સુધી કીટલી પર બેસીને જે નાના નાના ન્યુએન્સીસ, એ જે મેં કીધું ને કાકા કાકીઓ, સોસાયટીના અંકલ આંટીઓને જોઈને જે હ્યુમર કલેક્ટ કર્યું છે. આજકાલ બાળકો જ્યારે પાસવર્ડ માંગે ચોપડી ખોલવા માટે, દેર ઇઝ અ લોટ ઓફ ન્યુએન્સીસ જે મિસ કરે છે. સો ઇમ્પ્રોવાઇઝેશન, તમે બીઆરટીએસ માં જાઓ, બસ માં જાઓ, અમુન ટ્રાવેલ કરતો જો, હા હા, પ્લેન માં, ફ્લાઇટ માં, એવરીબડી ઓન મોબાઈલ. કરેક્ટ કરેક્ટ. મેં એક માણસ નથી જોયો કે છેલ્લા કેટલા ટાઈમથી કહી છું કે જે પોતાની ચોપડી લઈને આવ્યો હોય. બરાબર, કે વાત કરે. હા, કાં તો કોઈ વાત કરે, પૂછે કશું. કરેક્ટ. અને હું ખાલી એક એક્ઝામ્પલ, અગેન આઈ એમ નોટ શ્યોર ઇઝ ફની, પણ હું ભોપાલ ગઈ હતી પહેલી વાર રિપોર્ટિંગ કરવા, અને મને લપ કરવાની બહુ બહુ ગમે, તો ટેક્સીવાળા જોડે, કારણ કે મારા હિસાબથી ઓટો ડ્રાઈવર્સ, ટેક્સી ડ્રાઈવર્સ આ બધા જે હોય ને, એ લોકોથી તમે જેટલું ઇન્ફોર્મેશન, લિટરલી સારથી હોય, કૃષ્ણા હોય, એ લોકો જે લાઈનો આપે ને બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. તો હું થાકી ગઈ અને મેં એમને પૂછ્યું કે હિન્દી મેં કહુંગી, ક્યોંકિ એમણે હિન્દી મેં જવાબ દિયા, મુજે બહુત દિલચસ્પ લગા. મેં પૂછા કે ભોપાલ કી ખાસિયત ક્યા હૈ, ઓર અભી ભી મુજે યાદ હૈ, ઉન્હોને કહા ભોપાલ મેં તીન ચીઝે ફેમસ હૈ, ઝરદા, પરદા ઓર ના મરદા. અને હું આમ ગભરા ગઈ, મેં કહું શું? પછી એમને કીધું કે નવાબી શોખ જો હૈ વો કાફી અલગ કિસ્મ કે, ઓર મુજે બહુત ઇન્ટરેસ્ટિંગ લગા, ક્યોંકિ ઉસકે બાદ મેં એક ઇન્ટરેસ્ટિંગ ફોલો અપ કર પાઈ ઓન ધીસ થિંગ. તો મેં બોલ્યું કે ઓબ્ઝર્વેશન, સોશિયોલોજી, જો ક્લેરિટી, જો તમે વાત કરીને, હ્યુમર બી બધી જગ્યાનો બહુ જુદો હોય છે. જેમ કે અહીંયા હું તમને કહું, કેટલા લોકો, અને આજકાલ ટ્રેનમાં બી કોઈ આવતું જ નથી, તમે ટ્રેનથી ટ્રાવેલ કર્યું છે અને કાલુપુર સ્ટેશન પર પહોંચ્યા છો, બરાબર, અને રિક્ષામાં બેઠા છો, પહેલાં તમે ઉતરો અને પછી રિક્ષાવાળા આવી જાય ને, પહેલાં આવો, કરેક્ટ, વેલકમ, બરાબર, વેલકમ. અને એવી બહુ વિકૃત હોય, એ તમારું ચહેરો જોઈને સમજી લે. અને હું સાઉથ ઇન્ડિયન સાહેબ, મને જોઈને કે આઈએમ ચલે, મેં કહું આજ તક તો મેં ફેલ હોઉં કેટ એક્ઝામ મેં, પર તુમ્હારા સપના પૂરા કરને કે લે જાઓ, મેં આઈએમ મેં નહીં પડી હું. અને એકવાર એક મને બહુ ગમી ગયો, એ મને પૂછ્યું, જોઈને હું બેગ લઈને, અકેલી લડકી હોતી તો અલગ હી ગેમ હોતા હૈ ના સબકા, ઓર વો ઉમર કી ચિંતા હી નહીં હોતી, ચાહે વો વડીલો કે છોટી બચ્ચી હો. મને જોઈને પૂછે, મેડમ ચલો ઘર લે જાતા હું, મેડમ ભી નાલાયક, મેં ઉસકો દેખ કે બોલું કિસકે, તેરે યા મેરે, તો વો ઘબરા ગયા અને ચલા ગયા. તો યે ચીઝે જો હૈ, આપ જિતના આઈ થિંક ઓબ્ઝર્વ કરે, મારો તો ધંધો છે ને એઝ અ જર્નલિસ્ટ. તમે જ્યારે તમને સ્ટોરી નહીં મળે, જ્યાર સુધી તમે તમારા, ઇંગ્લિશમાં કહેવાય ને, યર ટુ ધ ગ્રાઉન્ડ, ફીટ ઓન ધ ગ્રાઉન્ડ, કોઈ કરતું જ નથી આજકાલ, બધા બધાને રેડીમેડ જોઈએ છે, બધું જ. તો ઓબ્ઝર્વેશન ઇઝ ઇમ્પ્રોવાઇઝેશન ઓલવેઝ ફોર મી. લાઈક થોડા દિવસ પહેલા તમે એફ ટીવી માટે, એ હા ને હા, જજ હતા તમે, હા, કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? પહેલા તો ફેશન ટીવી હતું, તો મને લાગ્યું કે મારી પેઢીના હિસાબથી ને 11 વાગે રાતે એવું બધું આવતું હતું ને, તો મને લાગ્યું એ બધી બહેનો અને બધા આવશે. પછી મેં જોયું તો બધા વડીલો હતા ત્યાં, મેં કહું કઈ ખોટી જગ્યામાં આવી જશો, કારણ કે ફેશન ટીવી એટલે મમ્મી પપ્પાથી હું સંતાઈને જોતી હતી. તબ તો ટીવી ધીરે ધીરે આ રહ્યા હતા. આઈ બિલોંગ ટુ ધેટ જનરેશન જ્યાં બ્લેક એન્ડ વ્હાઈટ થી કલર થયું. ચિત્રહાર માટે અમે લોકોને ઘેર જઈને આમ બારનાથી જોતા, ઘૂંઘટ કી આડસે દિલબર કા, ફેવરેટ જુહી ચાવલા, આમિર ખાન સોંગ. તો મને એ જ હતું કે 11 વાગે પછી આ એવું ના, પણ ઇટ વોઝ નાઇસ, કારણ કે ત્યાં બહુ બ્રિલિયન્ટ એક્ટર્સ આવ્યા હતા. અને ઓનેસ્ટલી મેં મારા હસબન્ડને કીધું હતું કે આ ફેશન ટીવી છે, હું 1 કલાકમાં આવી જઈશ, પણ 5 કલાક ચાલ્યું અને બધા પરફોર્મર્સ તબલા તોડ હતા, યંગ ઓલ્ડ, અને એમાં ઇન્ટરેસ્ટિંગલી 60+ વાવ 15 પરફોર્મર્સ હતા, અને એક એક બ્રિલિયન્ટ, એમાંથી એકને ગોવા વિનર બી કર્યું,
અને બહુ બહુ મજા આવી ગઈ. એટ 68 સિંગલ એ બેન ગોવા જઈ રહ્યા છે. મેં પૂછ્યું એમને, તમે ગોવા જઈને શું કરશો? તો એમને જે જવાબ આપ્યો મને બહુ મજા પડી, પણ કદાચ હું કહી નહીં શકું અહીંયા. તો ઇટ વોઝ વેરી નાઇસ ટુ સી દેટ સ્પિરિટ કે આપણે એક્ટિંગ કરવું છે અને ઉંમરની ચિંતા નથી. ઓબ્વિયસલી એમાંથી કદાચ જે વિનર બન્યા તો એ બી અમારા સર્કલમાં જ હતા, જાણીતા ચહેરો હતો. હા, કરેક્ટ. હા, આપણે બી થોડું પછી તૈયાર થઈને ચાંદલો બાંદલો લગાડીને જઈએ ત્યાં, અમને મોડેલ આવશે, પણ એવું કઈ નહોતું. મારા માટે બી એવું હતું, અમે બી એફટી માટે શો કરવાના, મતલબ કેડી ભાઈ તમારો શો કરવો છે. બે ટેબલ પર બેઠેલા હતા, થોડી વાર રિક્વેસ્ટ આવી મને કે પેલા ભાઈ બખારો બંધ કર, અમે ખાવા આવ્યા છે. એટલે પછી મેં બંધ કર્યું, કારણ કે મેં એમને પહેલા જ કીધું હતું આ વસ્તુ એવી છે કે જમતી હોય ત્યારે અમે પરફોર્મ ના કરી. બરાબર બરાબર. હા હા, કારણ કે મારું ધ્યાન બી તમારા જમવા પર જ હોય. અને હું ઘૂરીને જોઉં તો તમારું પેટ દુખે. પનીર લીધું, પનીર નો ખટકો લીધો. હા, અને હા, અને પછી તમે ભૂલી જાઓ. હા, કારણ કે અમારું ધ્યાન એમ જ હતું. હા હા, તમે નાન મંગાવ્યો ના આવ્યો, કાચો આવ્યો, પાપડ મંગાવ્યો ના આવ્યો, છાસ તો ઓછો. હા, અને તમે ઉભરીને પરફોર્મ કરો ને સામેથી આમ લઈ જાય છે. અરે ખાવું જો મને કેમેરા. એને કીધું તું તાર ફરી ના ડીસો લઈ જાય. હા, સામે. હા, મેં તો થૂક ઉગદું એક દિન ગુસ્સે મેં, સોરી બોલ રહી હું. હા, રિસ્પેક્ટ ના કરો પરફોર્મન્સ ને તો ના બોલાવો યાર. મુંડનમાં હતી યાર, કેવું ડેસ્પરેટ જોડું ત્યાં મુંડનમાં કોઈ સાંભળતું નથી. ત્યાં અગરવાલ કી બેટી કા સર મુંડવા રહે ઓર સબ ઉધે પૈસે દે રહે ને હલ્દી લગા રહે. મેં કુછ સ્ટેન્ડઅપ કર્યું, કિસી કો કુછ નહીં પતા ક્યા બોલ રહી હું. લેકિન તબ નયે નયે થે તો સર હર ઓપર્ચ્યુનિટી. અબ હસ્તી હું કે મુંડનમાં કોણ જાય. મતલબ એટલે મારી કોમેડી કે અમે મતલબ બધા જ ટાઈપના ઇવેન્ટમાં પરફોર્મ કરીએ છીએ, ખાલી બોલાવો અમને. હા બરોબર. હા, પરફોર્મન્સ કેવું થાય તમારા ઉપર ડિપેન્ડ છે, ઓડિયન્સ કેવી છે. પ્રોબ્લેમ. હા, હેવ યુ પરફોર્મ, મતલબ તમે કર્યું જશે આઉટસાઇડ ગુજરાતમાં, તમારો કંઈક એક્સપિરિયન્સ ડ્યુરિંગ ધ સ્ટેન્ડઅપ ટૂર તમારી કંઈક? હા, મેં બહુ કર્યું છે. ઇનફેક્ટ મેં યુનાઇટેડ નેશન્સ માટે એલિમિનેશન ઓફ વાયલેન્સ અગેન્સ્ટ વિમેન્સ ડે પર બી કર્યું છે પરફોર્મ. બહાર બહુ કરું છું હું, પરફોર્મ બહુ કરું છું. તો જનરલી એવું કંઈ અનુભવ એક બે વાર મારી જોડે જો પરફોર્મર્સ હતા એમને સ્ટેજથી કીધું કે નીકળી જા, અને આપણને માઇક મળે તો પછી તેલ પીવા ગયું, આપણે બોલી જ દેવાનું. તો એવું બધું થયું છે. બટ અધરવાઇઝ ધેર હેઝ બીન નો, આઈ થિંક બહુ રિસ્પેક્ટફુલ એક્સપિરિયન્સીસ થયા છે. અને મેં એકચ્યુઅલી હું તમને કહું કે મારું જે રેન્જ છે પરફોર્મન્સનું એ બહુ જુદું છે. હું ખાલી કેફેઝમાં નથી કરતી, મેં નાના ગામડાઓમાં બી કર્યું છે. કારણ કે હું ઓલ્સો એ બિલીવ કરું છું કે હ્યુમર લાઈઝ વિથ આવર પીપલ. એ લોકોનું જે સેન્સ ઓફ હ્યુમર છે એ બહુ જ જુદું છે, અને ત્યાંથી જે આપણે એનું મિશ્રણ પ્રેઝન્ટ કરીએ, ભલે હવે ઓડિયન્સ અર્બન ઓડિયન્સ ક્યાર સુધી તમે તમારા કેફેઝમાં અને એન્ટરટેન કરશો, દે આર ધ રિયલ વન્સ. અને મને યાદ છે ઘટના કે હું જ્યારે હમણાં, અને હું ફ્રીલાન્સ જર્નલિસ્ટ હજી છું, લખું છું, તો જ્યારે ગઈ ને તો એક આવીને કે મને કે યાર અહીંયા નળ નથી અને આ ચાલતું, હું આ નળમાં પાણી પીવા ગયો પણ મેં પીધું નહીં. મેં કહું શું સાહેબ તમારા ગામમાં નળોમાં પાણી નથી આવતું કે શું છે? આટલા બધા નળો છે, સરકારે બધી જગ્યાએ રાખ્યું છે, ગરમી છે. તો મને શું કે ખબર, ત્યાં લખ્યું છે બીજેપી, તો હું બીજેપીમાં જઉં છું. મેં કહું લા યાર, નાની વસ્તુ પણ આ ઓબ્ઝર્વેશનને તમે બહુ બ્રિલિયન્ટલી પોલિટિકલ સટાયર કરી શકો છો, કારણ કે આ તમે ગામડાના માણસથી સાંભળ્યું છે, બટ ઇફ યુ ટ્વિસ્ટ ઇટ ઇટ બીકમ્સ અ ગ્રેટ સટાયર. તો ધીસ ઇઝ, અને એટલે કારણ કે હું 6 લેંગ્વેજીસ બોલી શકું છું, તો મેં સ્ટેન્ડ અપ તમિલમાં બી કર્યું છે, બંગાળીમાં બી કર્યું છે. રિસ્પોન્સ એમાં વધારે મળે છે, એટલે રિસ્પોન્સ કે પૈસા, પૈસા સેમાં વધારે મળે. પૈસા સાચે ગયો પ્રાઇવેટ ગિગ્સમાં મળે છે, અને તમને બી ખબર હશે. પણ મને ઇન્ટરેસ્ટિંગ શું લાગે છે કે જ્યારે અમે એઝ વિમેન કન્ટેન્ટ કરીએ ને, બહેનો આવીને કહે કે હું હસી નહીં શકી, કારણ કે બાજુમાં મારો વર હતો અને મારા હસબન્ડ હતા અને મારા પપ્પા હતા, તો એ બહેનો પછી એક ગોઠવીને બોલાવે અને ત્યાં પ્રાઇવેટમાં. હા, એન્ડ દેટ ઇઝ સો બ્યુટિફુલ. પણ આઈ થિંક રિસ્પોન્સ
મારી સાથે સુરત ની ભી છે, અમારા ખાસ મિત્ર છે, અમારા રાઇટર ભી છે, સોના જે બધા ગીત લખે છે. અમારે એક વખત મોકો મળ્યો હતો, કિટી પાર્ટીમાં બોલાયા હતા અમને. ઓહો, તમે યાદ? હા, તો એટલે મેં પહેલા પૂછ્યું, મેડમ અમારે કોમેડી જ કરવાની છે ને? હા, કે બીજું કઈ? હા હા, બરોબર. હા હા, આજકાલ કિટી પાર્ટી મસ્ત. અચ્છા, આઈપીએસ ઓફિસર્સ વાઇફ પાછા? હા, બરોબર. ઓકે, આપણે સેફ છીએ. હા, ના કહેવાય. મેં કહું આપણે કઈ થશે તો કમ્પ્લેન લેશે કે નહીં? હા, આ તો કે આ લોકો કમ્પ્લેન ના લે. હા હા, નહીં લે. હા, કઈ આવડું 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 થઈ ગયું. પટેંગડી ડટો હતા, એટલે બીતા બીતા કોમેડી કરી હતી. હા હા, પણ મજા આવી એ લોકો કે ભી આ બહુ સરસ. કારણ કે લોકો લાફ્ટર બહુ ઓછું, એટલે સેમ આવું કે મને હસી નથી શકતા. હા, બરોબર. હસબન્ડ અમારા પ્રોગ્રામ માં ના જાય, કારણ કે બધા એચ કે માં જે શો થતા હોય એમાં કે અમને ના લઈએ, એકલા જ જાય. હા, એ શો એવા જ હોય કે જેમાં એકલા જ જવાનું હોય. ના ના, એવા નથી હોતા. પણ ના ના, કારણ કે ના ના, કેડી સર, મેરે કો લગતા હૈ કે વો વો પરિભાષા બદલની ચાહીએ સમાજ કી. क्योंकि यही प्रॉब्लम होता है कि जब हम औरतों की बात करते हैं, लोगों को लगता है औरतों को ही सुनना चाहिए. नहीं, वो मर्दों को पहले सुनना चाहिए, क्योंकि जब तक वो नहीं सुनेंगे, वो ढंग के पति, बाप, भाई नहीं बन पाएंगे. अरे जारे मने यहाँ से दिल्ली में, दिल्ली नी ऑडियंस सौथी अग्री हो छे, बॉम्बे नी बहु इजी हो छे, कारण के बधा दारू पीने आवे छे, तो तमे जे भी बोलो एमने फनी लागे. गुजरात में कारण के कोई पीने नहीं आवतो तो देर अलर्ट ने कि हाँ सर आप फनी नहीं है, फनी दो दो पैक के बाद तो कोई भी हंसेगा ना तुम्हारे जोक्स पे. तो बॉम्बे में क्या होता है कि हाँ 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 करीने हंसवा लगे. दिल्ली अजी मने बहु रफ लगे छे केडी सर. यस, अने ए अजी ए एटीट्यूड बहु छे कि ना ना, तुझे पता है मेरा बाप कौन है? तो अवे हूं एक जवाब आपू छु कि इसका सही जवाब सिर्फ तेरी मां दे सकती है. टफ है, टफ है ऑडियंस. हां, ये तो कदाच आ शो में खूब कंटिन्यू में तो नीचे जिन छाछ पी ले छे. નવી પેઢીને એ જ કહું છું કે વાંચો અને અનુભવ કરો. કારણ કે શું થાય છે કે 20 કે 25 વર્ષના જે યુવાઓ છે એ લોકો પાસે કોઈ એક્સપિરિયન્સ નથી. અને હું એક્સપિરિયન્સની વાત કરું છું કારણ કે સ્ટેન્ડ અપ ઇઝ ઓનેસ્ટ. તમે ક્યાર સુધી તમારી ખાલી ડેટિંગની વાર્તા કહી કહીને ઓડિયન્સને બોર કરશો કે મેં આ છોકરી જોડે ડેટ કર્યું ને આ છોકરા, પણ એના આગળ શું? સો એટલે, અને એ એવું નથી કે એક્સપિરિયન્સ નથી. બસમાં ચડો, મેટ્રોમાં જાઓ, પાન થૂકનાર અંકલ જોડે બેસીને વાત કરો, સરકારી ઓફિસ કે હોસ્પિટલમાં જાઓ. પ્રોબ્લેમ એ જ છે કે સ્ટેન્ડ અપ કોમેડી હવે બધાને લાગે છે કે યાર, એક તો સમજ નથી પડતી કે આ છોકરો કોણ અને આ બેબી કોણ, કારણ કે બધાનું કન્ટેન્ટ સેમ હોય છે. કેડીભાઈ અનુભવ નથી કરતા કે બહાર જાઓ. એટલે મારી વાર્તાઓ વધારે કેમ છે, કારણ કે હું પત્રકાર છું, કારણ કે આઈ એમ અ મધર, આઈ એમ ઓલસો સર્વાઈવિંગ માય વેરી સિરિયસ પ્રોબ્લેમ. ટ્રાવેલ કોઈ નથી કરતો, અને ટ્રાવેલમાં બી આવું જ હોય છે સાહેબ. પહેલા તમે જમો એના પહેલા સાલા ફોટા પાડો છો, તમે સનસેટના ફોટા પાડો છો. અને આ એક શબ્દ છે જે પહેલા અમે બોલવાથી બહુ ડરતા હતા, અને એ શબ્દ પોર્ન. હા હા, પોર્ન. પણ આજ તો તમે સનસેટ પોર્ન, ફૂડ પોર્ન, તમે ઇન્સ્ટા પર નવા નથી ને, તમને ખબર છે ને, ધીઝ આર ફ્રેઝ વર્ડ્સ. અને આ 18 વર્ષના બાળકો બી નાખે છે, તો એમનું આખું જે છે ને, એમાં બી મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે. એ લોકો પછી આજ મેરા દિલ ટૂટ ગયા એસા લિખેંગે ને, દો શાયરીયા મારેંગે, ઓર વો હોંગી ગુલઝાર કી શાયરી, ઉનકો ઘંટા પતા ગુલઝાર કોન હૈ. और मैं उनको वही रिक्वेस्ट करती हूँ कि भाई तुम गुलजार की मत करो, तुम अपने एज की करो. बरोबर है, तुम गुलजार पे प्लीज मत जाओ. मुझे बताओ कि तुम टिंडर में क्या एक्सपीरियंस कर रहे हो, तुम ग्राइंडर में क्या एक्सपीरियंस करो, या तुम पर तुम पछी हम उस जमाने में अगर जाओ तो पढ़ो पहले गुलजार कौन है. ઓબ્વિયસલી આ તો કઈથી કોપી કરીને નાખી. હા, અને પછી મને લાગે છે રૂમી, અરે યાર, અડધા લોકોને તો ખબર નથી કે રૂમી સ્ત્રી છે કે પુરુષ છે. I am depressed and I will quote from Rumi. अरे यार, मतलब क्या कर रहे हो तुम लोग. तो मेरी ये न्यू पीढ़ी से ये रिक्वेस्ट है कि डिफरेंशिएटर बनो, कॉपी नहीं करो. तमे बोल्ड करो छो तो डिफरेंशिएट करो कि हूँ आ, अने I am a very strong believer. 13 वर्ष में हूँ एक वस्तु बहु मारा झगड़ा भी रहा है लोगों जोड़े कि कॉमेडी हसवा माटे ज नथी. तमे एक प्लीज स्ट्रॉन्ग मेसेज आपो, ए जे भी होय, એ હેલ્થ હોય, એ સિક્યોરિટી હોય. લોકો જ્યારે હસે છે એમનું ધ્યાન તમારી ઉપર હોય છે. આ બહુ બ્રિલિયન્ટ ઓપોર્ચ્યુનિટી છે જ્યારે તમે કંઈ અગત્યની વાત કરી શકો છો એમને જોડે, જે ઇમ્પોર્ટન્ટ હોય તમારા હિસાબથી. ઓબ્વિયસલી ધેટ્સ અ ગુડ આન્સર એક્ચ્યુઅલી.
ઓકે વોટ્સ યોર ઓપિનિયન અબાઉટ ઇમ્પ્રોવ જે આજકાલ એકચ્યુઅલી બહુ જ અલગ અલગ પ્રકારના રાઉન્ડ ને બધું થતું હોય છે વોટ્સ યોર ઓપિનિયન કે ઇઝ ધીસ ફની મજા આવતી હોય છે ઇમ્પ્રોવાઇઝેશન સૌથી ટફ વસ્તુ છે ફની હોય છે કારણ કે ઓડિયન્સ એટલું જ ઇન્વોલ્વ હોય છે જેટલા એક્ટર્સ અને ઇમ્પ્રોવાઇઝેશન એક એવી વસ્તુ છે જેના માટે હજી અમદાવાદમાં આપણને ઓડિયન્સની તૈયારી નથી કરી વાઇલ વી હેવ પરફોર્મર્સ ઇમ્પ્રોવાઇઝેશન એક નશો છે તો ઓડિયન્સ વારંવાર જોવા આવે એકવાર એમને એની લત લાગે તો અને ઇમ્પ્રોવાઇઝેશન જે આપણે કહીએ છીએ ને કોમેડી ઓનેસ્ટલી ઇમ્પ્રોવાઇઝેશનની શરૂઆત કોમેડીથી નહીં થઈ કારણ કે એમાં બહુ ડિફિકલ્ટ હોય કંઈ બી ઇમ્પ્રોવાઇઝ કરીને જેમ મારા બાળકો જ્યારે બી આવે ક્લાસમાં આજે કેમ લેટ આવ્યો ઇમ્પ્રોવાઇઝ તરત કરીને યા તો વહી નાની કો માર દેગા બાર બાર યા કુછ બોલ દેગા કે પપ્પા કા યે ગાડી પંક્ચર હો ગયા અને પપ્પા બાદ મેં કુછ ઓર બોલતે હે યુ નો ઇમ્પ્રોવાઇઝેશન હમ સબ મેં હે ઓબવિયસલી ઓર ઉસકો ઓડિયન્સ મેં મજા ઇસીલિયે આતા હે કારણ કે એમને એક એક ટક્કર થઈ જાય એઝ એન ઓડિયન્સ અને પરફોર્મર કે હું આને આ આપીશ લે આપણે જોઈએ શું કરે તો એમાં એક આખું જે કેમિસ્ટ્રી થઈ જાય છે ને એ બહુ જ બ્યુટિફુલ હોય છે અને બહુ ડિફિકલ્ટ હોય છે કે ભાઈ એ કરવાનું આવું જ એક્ચ્યુઅલી ઓડિયન્સ બી વિચારે સર આ શેની વાતો કરી ઇમ્પ્રોવાઇઝર હા એટલે હું હા ગુગલ કર નથી હા હા સો ઇમ્પ્રોવાઇઝર એટલે હું અમારા કોમેડીમાં ઇફ યુ આર ટેલિંગ કે ઇમ્પ્રોવાઇઝ કોમેડી કરી રહ્યા છે અમે તો એક ઓન ધ સ્પોટ છે ધેર ઇઝ નો સ્ક્રિપ્ટ અત્યારે કદાચ આમાં સ્ક્રિપ્ટ હતી ને એમાં ગરબડ હતી અમારા તરફથી રાઇટર તરફથી કોઈ ગરબડ નથી હું પહેલા જ કહી દઉં છું કારણ કે પછી અમને મળશે ને નીચે અમને મારવાના છે ભાઈ તું કર ક્યાં રહે છે પણ ગરબડ અમારા તરફથી હતી તો આવું એક ઇમ્પ્રોવાઇઝ રાઉન્ડ આપણે કરીએ અત્યારે બહુ મજા આવશે તો અમારા આર્ટિસ્ટ સૃજન દોશી જો અત્યારે એમને ચેન્જ કરી દીધું હતું એમ મોકલજો ને યે ક્યાં વાત હૈ બ્રો આપણે ક્યાં વાત સો વી હેવ ટુ રાઉન્ડ એક રાઉન્ડ તો જોયા પછી ઓડિયન્સ માંથી કોઈને આવવું તો આવી શકે હા હા પ્લીઝ આવજો મને લાગે કે આ તો હું કર નાખું તો આવી જાવ છે હા મને આ બહુ ગમે કે લોકો મને ડીમાર્ટના લાઈનમાં એક ભાઈ મળ્યા સ્ટેન્ડઅપ કોમેડિયન હા એક જોક સંભળાય મને લાફો મારી દઈશ આવું ના હોય ને કે આ એક જોક સંભળાય ને પછી મેં કહું તમે શું કરો બોલી બેંકર મેં કહું પૈસા આપ દે આવું ચાલે યાર કે જીગર મિલા ઉધર શરૂ હો ગયે તુમ એસા હા મતલબ કદર મેં કામ કરું છું જરા ઓડા લેવા માટે જઉં ને નવા કસ્ટમર જોડે ઇન્ટ્રોડ્યુસ કરે કે સપોઝ એક્સ વાય ઝેડ કંપની માં લઈ જાય જોડે પાર્ટનર અમારો હા તો સર તમને ખબર છે તમે ક્યાંનો ઓર્ડર કરે આ કોણ છે મેં ને આમને જોયા નથી ભાઈ કે ભાઈ સ્ટેન્ડઅપ કોમેડી છે શું વાત કરો આમ બોલે કે એક જોક સો હા યાર મેં ઓર્ડર આપો તો સંભળાય હા એટલે આના લીધે મારો ઓર્ડર બહુ વધારે આવે છે વેરી ગુડ સારું કે એટલે અહીંયા ગભરાવાની જરૂર નથી શો નથી પહોંચ્યો ચિંતા ના કરતા આવું થોડી થોડી વારે બ્રેક આવતા રહેશે મુજે નહીં પતા કે સ્ક્રિપ્ટ કો ક્લોઝ કેસે કરના હૈ તો મેં ભી આપકી તરફ ભી દેખ રહા હું તો યે હમારા બરાબર કટ કરના હૈ સારું કહેજો ખરાબ ડિલીટ કરી દઈશું આપણે બિંદાસ નહીં બકા આ બસ So, we'll go for the cut. હા પાણી પી લીધું. યા પાણી પી લીએ અને પછીના એક્ટને સહન કરવા માટે તૈયાર થઈ ગયા. જે કંઈ બી કહેવું હોય બોલવું હોય છૂટ છે તમારે ભાષણ મેસેજ એનીથિંગ